સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપણી ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસમાં ધોરણ નવનું ગુજરાતી વિષયનું સુંદર મજાનું પેપર આપ સર્વ વિદ્યાર્થીઓએ લખ્યું હશે પેપર પણ સારું હતું અને મેં બે દિવસ પહેલાં તમને જે પરીક્ષાનું જે પરિરૂપ મોકલ્યું હતું જે પેપર હતું એ જે પેપર છે એ જ પેપર પ્રમાણે તમારું પેપર આખું આવેલું છે સુંદર મજાનું પેપર વ્યાકરણ સાથે તમે આપ્યું છે પણ ઘણા એવા પ્રશ્નો છે કે તમને એની અંદર વિસંગતતા હશે તો આજે એ પેપરનું સોલ્યુશન કરી અને આપણે ત્યાં આગળ વધીએ છીએ તો ચાલો મિત્રો વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન કરતાં પહેલાં આ ચેનલને કોઈપણ વિદ્યાર્થીએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મિત્રો આ ચેનલમાં ધોરણ નવથી બારના તમામ વ્યાકરણના વિભાગ અને એની સાથે સાથે દરેક એકમો કાવ્યગાન અને ગદ્ય પદ્ય સંક્ષેપીકરણ જેવા અવનવા એકમો તમને મળેલા છે વિશેષ દિનની ઉજવણી પણ મિત્રો આ ચેનલ દ્વારા મળશે તો નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી અને મારી ચેનલના મેમ્બર બનો અને આપણે ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ તો આજનું આ જે પેપર છે તમે સ્ક્રીન ઉપર નિહારી રહ્યા હશો તો એ જે પેપર છે એ પેપરનું સોલ્યુશન આપણે કરીએ છીએ તો લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર છે કુદરતી એકાંકી લાભશંકર ઠાકર છે વાડી પરના વ્હાલા એ ઈસ્માઈલભાઈ નાગોરી છે બોળો એ ઝવેરચંદ મેઘાણી છે પાંચમી ખાલી જગ્યાની અંદર પ્રેમવાળ આવે છે અને ઓગણીસો પંચ્યાસીમાં મારે અહીંયા અરૂણિમાની જગ્યા છે એની જગ્યાએ તમે બચ્ચેન્દ્રી એનો સાચો જવાબ છે ત્યાર પછી ગોપાળ બાપાનું ગુરુનું નામ તો સર્વ વિદ્યાર્થીઓ જાણે છે માંડલ ભગત છે અને માર્કંડીને કાંઠે કેવળ શું હોય અખંડ આનંદ જ હોય બીજું કંઈ ન હોય મિત્રો તો એ જે જવાબ છે એ જવાબ તમારે સાચો છે ત્યાર પછી આગળનો જે વિભાગ છે એની અંદર એક એક વાક્યના જે પ્રશ્નો છે એની અંદર તમને બિરુદ આપ્યું છે તો ઝવેરચંદ વેગાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ મળ્યું હતું અને ચોરી અને પ્રાયચિત પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે સમાજ સમર્પણ શ્રેષ્ઠી પાઠનો સાહિત્ય પ્રકાર એ રેખાચિત્ર છે અને વાડી પરના વહાલા પાઠનો સાહિત્ય પ્રકાર એ લેખ છે મેં તમને કીધું હતું કે કર્તાકૃતિ કૃતિ તમે તૈયાર કરજો જેના કારણે રોકડિયા ગુણ તમને મળવાપાત્ર થાય હવે બે ત્રણ વાક્યના અને સવિસ્તાર પ્રશ્નો તમને આવડે એવા પૂછાયેલા હશે એની ચર્ચા આપણે કરતા નથી તરત જ વિભાગ બી છે એના જોડકાની વાત કરીએ તો મારા સપનામાં આવ્યા હરિ એ ઉર્મી ગીત છે અને મરજીવિયા એ સોનેર છે અને પછી સામર્યજી બોલિયા એ આખ્યાન છે અને તેજમલ એ લોકગીત છે મિત્રો અહીંયા ખાલી જગ્યાની અંદર પહેલી ખાલી જગ્યામાં વૃંદાવન આવે બીજી ખાલી જગ્યા ખાલી જગ્યા ખેડીને કરો સીમ સોહામણી તો ખેતર ખેડવું પડશે મિત્રો તો ખેતર આવે ઝાંજી તે વાતું ગાડા ના ભરાય તો ગાંડા આવે અને ગાંડાને ગાંડામાં યાદ રાખ્યું છે બરાબર મિત્રો માતાની છાયને કવિ ઉનાળાની ખાલી જગ્યા સાથે તો પરબ સાથે સરખાવે છે ગોદ માતાની ક્યાંમાંથી લેવામાં આવ્યું છે ત્યાર પછી વિભાગ સિંહ છે ઝડપથી વિભાગ સિંહ તરફ જઈએ એમાં જ બધાને વિમર્શના

જિજ્ઞાસા દસમા ધોરણમાં પણ પૂછાય છે તમારે પણ પૂછાય છે પ્રકૃતિ એનો સાચો જવાબ છે મિત્રો પ્રિન્ટિંગની અંદર થોડીક ભૂલ થઈ છે સંધિ છોડોની અંદર બંને પરિવતા ઈચ્છા પરિવત્તા ઈચ્છા બંને સાચી છે વિવત્તા આકૂળ તો બંને વ્યાકુળ સાચા હશે તો તમારા જે લખ્યું હોય તે તમે સાચું ગણી લેવાનું ત્યાર પછી અહીંયા અડત્રીસમો જે સવાલ પછી ઓગણચાળીસમો છે એ વિસ્મય એટલે આશ્ચર્ય મૌર્ય એટલે પહેલાં ધાર્મિક એટલે એક પ્રત્ય છે અવગણ અવગુણ એટલે અપ્રત્યય એટલે પૂર્વપ્રત્યય લાગ્યો છે પણ યૌવન યૌવન એ પુલ્લિંગ નથી પણ નપુસકલિંગ છે ખાસ અહીંયા થોડોક સુધારો છે તમે જોઈ લેજો યૌવન બરાબર તો નપુસકલિંગ છે અને ચાકરી એ સ્તલિંગ છે તો આટલો સુધારો તમે કરી લેજો આગળ આપણે વ્યાકરણ વિભાગની અંદર વધીએ છીએ ત્યારે બેતાલીસમાં એ ઉપમા અલંકાર છે કારણ કે જેમ આવ્યો છે દેવદીતો મને ફૂલની જેમ ઉંચકી લીધો હતો એટલે ઉપમા અલંકાર આવે છે દિનરાત એ દિન અને રાત ધ્વન સમાસ છે ચોમાસું એ મધ્યમ પર લોપી નહીં પણ દ્વિગુ છે ચાર માસનો સમૂહની વાત છે એટલા માટે દ્વિગુ સમાસ છે ઠંડક એ ભાવાચક સંજ્ઞા છે અને એની સાથે નીચે તમને આપેલા છે વિકલ્પો વિના બરોબર ને મિત્રો મેં તમને કીધું હતું હવે તમારે સર્વનામ શોધવાનું છે સર્વનામની સાથે સાથે વિશેષણનો પ્રકાર પણ શોધવાનો છે એટલે પિસ્તાલીસમાં ક્રમાંકની વાત કરું તો મારી લોહીની સગાઈ તો મારી એ સર્વનામિક વિશેષણ છે અને નીચે આપેલા રેખાંકિત સર્વનામનો પ્રકાર એટલે મેં એટલે મેં પુરુષવાચક સર્વનામ છે ને સાથે સાથે મે એટલે એક વચન પણ છે બરાબર તો આ જવાબ તમારા સાચા હશે આગળ વધીએ છીએ નીચેના તર્પદા કાળતરો એટલે સાપ થાય બોન એટલે બહેન થાય હાર એટલે જીત થાય ને અપંગ એટલે આમ તો આપણે પાંગડુંને અશક્ત લઈએ છીએ એટલા માટે અપંગ શબ્દને તમે સશક્ત પણ તમે લઈ શકો એ જવાબ તમારો સાચો કહી શકાય અહીંયા કાળ ઓળખાવો એની અંદર નિર્દેશાત્ કરવામાં આવ્યો છે કે વિકાસ માટેના દરવાજા સોરી અહિયાં કારનું દર્શન છે વર્તમાન કાર ભૂતકાર ભવિષ્ય જે વાતો છે એ અનુસંધાનમાં કાર ઓળખાવાનો છે તો વિકાસ માટેના દરવાજા ખોલે છે વર્તમાન કાળ છે રૂઢિપ્રયોગનો હરખ પદુડા થઈ જવું એટલે ખુશ ખુશ થઈ જવું મિત્રો હરક પદુડા થઈ જવું ખુશ ખુશ થઈ જવું એ એનો સાચો જવાબ છે અને નીચેના શબ્દ સૌ માટે શરીર પરના છૂંદણા એટલે તમે તેજમલની અંદર એ છૂંદડાની વાત તમે જોઈ ગયા હતા ને એની અંદર જે શબ્દ આપેલો છે બરાબર એને ત્રાજવા શબ્દ કહેવાય ત્રાજવા તો ત્રાજવા એ એનો સાચો જવાબ છે મારાથી પણ સ્મિત કરાયું કરતરી વાક્ય બનાવો તમને એમ હશે કે સ્મિતનું નામ છે એટલે કે સાહેબે પેપર કાઢ્યું હશે નહીં મેં પણ સ્મિત કર્યું બરાબર મારાથીની જગ્યાએ મેં પણ સ્મિત કર્યું સૌએ એને અભિનંદન આપ્યા આ જે વાક્ય છે એ નિર્દેશાર્થ વાક્ય છે મિત્રો સૌ્ય એને અભિનંદન આપ્યા એટલે નિર્દેશ કર્યો છે કે સૌએ એને અભિનંદન આપ્યા એટલે નિર્દેશાર્થ વાક્ય છે અને અહીંયા સંયુક્ત વાક્ય છે અને આવ્યું છે એટલા માટે અને વિટમણા એટલે તમને ખબર છે વ વત્તા એ વધતા એ રીતે તમે સ્વર વ્યંજન છૂટા પાડી શકો છો અને વાક્યમાંથી રવાનુંકારી શોધો તો સન સન એ રવાનુંકારી શબ્દ છે તો તમે આ રીતે વ્યાકરણ સાથે એનું સોલ્યુશન આપવાનો મેં પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે ને તમારા જે મનની અંદર જે મૂંઝવણ હતી એનું પણ સમાધાન થયું હશે તો આ એના સાચા જવાબો છે નવા એકમ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ હસમુખ પટેલના આત્મભાવે રામ મિત્રો વિડીયો શેર કરજો અને શેર કરવાની સાથે સાથે જો તમે મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો જય હિન્દ જય ભારત